विद्यार्थी मित्रों धोरण 10 विज्ञानी अंदर पाठ 1 नी अंदर आगळ वधीए छीए કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણની અંદર અત્યાર સુધી આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ શરૂઆતમાં આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર રાસાયણિક સમીકરણો કોને કહેવાય રાસાયણિક સમીકરણો સંતુલિત કોને કહેવાય રાસાયણિક સમીકરણની શા માટે જરૂરત છે તેને વિશે અભ્યાસ કર્યો ત્યાર પછી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો તો રાસાયણિક પ્રક્રિયાની અંદર અત્યાર સુધી આપણે બે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ જેની અંદર પહેલી રાસાયણિક પ્રક્રિયા જોઈ આપણે સંયોગીકરણ અને બીજી રાસાયણિક પ્રક્રિયા કઈ જોઈ આપણે વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા જોઈ તો સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોયું કે બે અથવા બે કરતા વધારે બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક જ નિપજ પ્રાપ્ત થતી હતી તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો આપણે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહેતા હતા ત્યાર પછી આવતી હતી વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયાની અંદર આપણે શું જોયું કે વિઘટન કરવામાં આવતું હતું જુદા પાડવામાં આવતા હતા કે એક જ પ્રક્રિયક હોય તેની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને અલગ અલગ નિપજ મેળવવામાં આવતી હતી તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેતા હતા આપણે વિઘટન પ્રક્રિયા કહેતા હતા તો વિઘટન પ્રક્રિયાની અંદર પણ આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ પહેલી વિઘટન પ્રક્રિયાની અંદર કઈ જોઈ ઉષ્મા વડે પ્રક્રિયકનું વિઘટન કરતા હતા ઉષ્મા આપીને ગરમી આપીને એક જ પ્રક્રિયકમાંથી અલગ અલગ નિપજ આપણે પ્રાપ્ત કરતા હતા ત્યાર પછી આપણે ઉષ્મા પછી આપણે કરતા હતા ત્યાં આગળ વિદ્યુત વિભાજન કર્યું જ્યાં આગળ આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરતા હતા ત્યાર પછી તેની અંદર ત્રીજી આવી સૂર્યપ્રકાશ વડે વિભાજન કર્યું હતું આપણે એવી રીતે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયાની અંદર પણ આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ છે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવાનું છે તે કઈ પ્રક્રિયા જોવાની છે વિસ્થાપન પ્રક્રિયા જોવાની છે પણ વિસ્થાપન પ્રક્રિયા જોતા પહેલા એક નાનો સવાલ જે આગળ આપણે અધૂરો રહી ગયો હતો તેનો અભ્યાસ કરી લઈએ કે પ્રવૃત્તિ 1.7માં જે આપણે પાણીનું શું કરતા હતા તમે આગળના વિડીયો જોશો અથવા તો તમે નોટમાં લખેલું હશે તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે પ્રવૃત્તિ કઈ હતી કે પાણીનું વિદ્યુત વિભાજન કરતા હતા આપણે તો 1.7માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો જે આપણે પાણીના વિદ્યુત વિભાજનની અંદર ઊંધી જે કસનળીઓ ગોઠવેલી હતી તે ઊંધી કસનળીની અંદર અલગ અલગ વાયુઓ આપણને પ્રાપ્ત થતા હતા કયા વાયુઓ પ્રાપ્ત થતા હતા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થતા હતા તો એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે બમણો શા માટે હતો એ પણ આપણે આગળના સવાલની અંદર ભણેલા છીએ કે આપણે જાણીએ છીએ કે પાણીનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો H2O છે એટલે કે એક ઓક્સિજન છે અને બે શું છે હાઇડ્રોજન છે એટલે કે હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઓક્સિજન વાયુના પ્રમાણ કરતાં કેવું છે બમણું છે એટલા માટે હાઇડ્રોજન વાયુ આપણને બમણો મળે છે અને ઓક્સિજન વાયુ કેવો મળે છે એક ગણો મળે છે એટલા માટે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની તુલના કેટલી થાય છે વિદ્યાર્થી મિત્રો 2:1 જેટલી થાય છે જે આપણે જોઈએ પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ મળે છે પાણીમાં બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન હોવાથી એક કસનળીમાં બે ભાગ હાઇડ્રોજન છે અને બીજી કસનળીમાં એક ભાગ શું મળે છે ઓક્સિજન વાયુ મળે છે હાઇડ્રોજન કેટલો ભાગ મળે છે વિદ્યાર્થી મિત્રો બે ભાગ ઓક્સિજન કેટલો ભાગ મળે છે એક ભાગ કારણ શું છે પાણીના એક અણુની અંદર H2O છે તો હાઇડ્રોજન બે ગણો છે અને ઓક્સિજન કેટલા ગણો છે એક ગણો છે એટલા માટે 2:1 પ્રમાણમાં મળે છે આપણને જેનું રાસાયણિક સમીકરણ પણ અહીં સમજાવેલું છે જે આપણે પાણીનું વિદ્યુત વિભાજન જ્યારે કર્યું ત્યારે આપણે સમજી ચૂકેલા હતા પરંતુ અહીં ગાડી સવાલ તમને આ રીતે પૂછાય કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન પાણીનું અને ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું રહે છે તો સમીકરણ દ્વારા સમજાવવું જરૂરી છે આમ મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદનનું પ્રમાણ 2:1 મળે છે એટલે કે 2H2O વિદ્યુત વિભાજન થાય છે 2H2O પ્લસ ઓક્સિજન બંને વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થતા હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો સવાલ તૈયાર થાય છે વિસ્થાપન પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયા એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા
વિઘટન પ્રક્રિયા અને હવે ત્રીજી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણને આવે છે કઈ વિસ્થાપન પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોવાનું શું છે એને માટે આપણે વ્યવહારનું એક નાનું એવું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે એક બેન્ચિસ ઉપર ત્રણ વિદ્યાર્થીઓ બેઠા છે એક બેન્ચિસ ઉપર ત્રણ વિદ્યાર્થીઓ બેઠા છે તે બેન્ચિસ ઉપર ચોથા વિદ્યાર્થીને બેસવું હોય તો શું કરવું પડે તો તે બેન્ચિસ ઉપર ચોથા વિદ્યાર્થીને બેસવું હોય તો તેને માટે શું કરવું પડે એક ત્રણ જ વિદ્યાર્થીની જગ્યા છે છતાં પણ ચોથા વિદ્યાર્થીને બેસવું હોય તો શું કરવું પડે તો એક વિદ્યાર્થીને ત્યાંથી ઊભું થઈ જવું પડે અને બીજા વિદ્યાર્થીને ત્યાં શું કરવું પડે બેસાડીએ તો જ ચોથો વિદ્યાર્થી ત્યાં બેસી શકે છે એટલે કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર પણ તે જોવાનું છે આપણે કે વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય છે કે એક ધાતુ તત્વ વડે એક તત્વ વડે બીજા પદાર્થની અંદર તે પદાર્થ વડે તેનું વિસ્થાપન વિસ્થાપન થવું એટલે દૂર કરવું દૂર કરીને તેના સ્થાને પોતે બેસી જાય છે અને નવો પદાર્થ બને છે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે તો અહીં ગાડી આપણે વિસ્થાપન પ્રક્રિયામાં એક સરસ મજાની પ્રવૃત્તિ વડે સમજવાનું છે કે અહીં ગાડી ત્રણ ખીલી લેવાની છે આપણે તે ખીલી એટલે કે લોખંડ ખીલી એટલે લોખંડ તેનું વૈજ્ઞાનિક નામ શું છે વિદ્યાર્થી મિત્રો આયન એટલે કે લોખંડની ત્રણ ખીલી લેવાની છે તે લોખંડની ત્રણ ખીલીને ત્રણ ખીલીમાંથી એક ખીલીને અલગ રહેવા દો અને બાકીની બે ખીલીને દોરી વડે બાંધી દેવાનું છે બે ખીલીને દોરી વડે બાંધીને આકૃતિ એની અંદર દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એની અંદર દર્શાવ્યા પ્રમાણે કસનરીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે કસનરીમાં કોપર સલ્ફેટના દ્રાવણને જે દોરી વડે ખીલી બાંધેલી છે તેને ડૂબાડવાની છે સંપૂર્ણ ડૂબી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં દોરી વડે બાંધેલી બંને ખીલીઓને શેમાં ડૂબાડશું આપણે કોપર સલ્ફેટની અંદર ડૂબાડી દેશું ત્યાર પછી થોડોક સમય એટલે કે 20-25 મિનિટ સુધી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું અનુકરણ આપણને મળે છે તે જોવાનું છે તો આકૃતિ બીની અંદર આકૃતિ બીની અંદર આ એક આકૃતિ છે અને બીજી એક આ આકૃતિ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો બંને ખીલીઓને 20-25 મિનિટ બાદ તેમાંથી બહાર કાઢી લીધા પછી અહીં ગાડી બે ખીલીની અંદર આપણે જોશું તો અહીં આયનની ખીલી છે અને બીજી જે ખીલી છે જે કોપર સલ્ફેટની અંદર ઉમેરી ડૂબાડેલી હતી તે બંને ખીલીની અંદર તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી આયનની ખીલી મળે છે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી બીની અંદર બીજી આકૃતિ છે એ અને બી બે આકૃતિની અંદર જે અહીં ગાડી કસનળીને સ્ટેન્ડ પર ગોઠવેલી છે તે બંને કસનળીને સ્ટેન્ડ પર કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને પ્રક્રિયા મિશ્રણ એટલે કે પ્રક્રિયા અહીં થયા પછી લોખંડની ખીલીમાં તો રંગ બદલાયો જ છે કોઈ બે ખીલીમાંથી કોઈ પણ એક ખીલીનો રંગ બદલાય છે જ્યારે બીજી ખીલીનો રંગ જે હતો તે રહે છે અહીં ગાડી ત્યાર પછી દ્રાવણની વાત કરીએ તો દ્રાવણની અંદર પણ કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું પહેલા જે દ્રાવણ હતું તે દ્રાવણની અંદર પ્રક્રિયા મિશ્રણ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી તે કોપર સલ્ફેટના દ્રાવણમાં પણ કેવો રંગ જોવા મળે છે તે પણ આપણે આકૃતિ બીની અંદર બીજી આકૃતિમાં બતાવેલું છે આકૃતિ બીની આ પહેલી આકૃતિ છે આકૃતિ બીની આ કઈ આકૃતિ છે બીજી આકૃતિ છે હવે આખી જ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે સમજીએ કાચ પેપરથી સાફ કરેલી આયનની ત્રણ ખીલી લેવાની છે કેટલી ખીલી લેવાની છે વિદ્યાર્થી મિત્રો જે મેં તમને શબ્દમાં સમજાવેલું છે ત્યાં ગાડી તમને લેખિત જોવા મળે છે ત્યાર પછી બે કસનળી પર એ અને બી લખો બે કસનળી પર એ અને બી લખેલું છે પ્રત્યેક કસનળીમાં 10 મિલીલીટર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ આયનની ખીલીને એટલે કે લોખંડની ખીલીને દોરીથી બાંધીને 20 મિનિટ સુધી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી રાખવાની છે કેટલી મિનિટ સુધી ડૂબાડી રાખશું વિદ્યાર્થી મિત્રો 20 મિનિટ સુધી ત્યાર પછી તુલના કરવા માટે એક કસનળી એક ખીલીને અલગ રાખવાની છે તુલના કરવા માટે શા માટે કારણ કે આપણે ત્રણ ખીલી લીધી છે બે ખીલી ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવાની છે
तीजी खीली पर करवानी नथी कारण के रासायनिक प्रक्रिया थई गया पछी आपणे जोई शकीए के खीली में शू फेरफार थयो छे ते आपणे निहारवानुं छे। 20 मिनिट पछी बन्ने खीलीने द्रावणमांथी बहार काढी लो। 20 मिनिट बाद बन्ने खीलीओने द्रावणमांथी शू काढी लेवानुं छे, बहार काढी लो। बन्ने खीलीना रंगनी तुलना बहार राखेली खीली साथे करो। जे रासायनिक प्रक्रिया खीली पर करेली नथी તે ખીલી સાથે બાકીની જે ડુબાડેલી હતી કોપર સલ્ફેટના દ્રાવણમાં તેની સાથે તુલના કરવાની છે, એટલે કે સરખામણી કરો। કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો। કોપર સલ્ફેટનો જે દ્રાવણ છે, ખીલીનો રંગ છે, તેનું આપણે અવલોકન કરવાનું છે અને તેની ચકાસણી કરવાની છે। તો ઉપરોક્ત આપણે જે રાસાયણિક પ્રક્રિયા જોઈ તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો ત્યાર બાદ આપણે કયા કયા પ્રશ્નો ઊભા થાય છે અને આપણને તેનો જવાબ શું મળવો જોઈએ તેને વિશેના પ્રશ્નની વાત કરવાની છે। આયનની ખૈલીને CuSO4 કોપર સલ્ફેટ ના દ્રાવણમાં મૂકતા તે કયા રંગની બને છે? કોણ? ખીલી। ખીલી કયા રંગની બની જાય છે? તો પહેલા જે આયનની ખીલી હતી તેના રંગમાં ફેરફાર થઈને કયો રંગ પ્રાપ્ત કરે છે? કથ્થાઈ રંગ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી કોપરના કોપર સલ્ફેટના દ્રાવણનો પણ ફેરફાર થાય છે। પ્રયોગ દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ કેવો થઈ જાય છે? કોપર સલ્ફેટનો જે દ્રાવણનો રંગ હતો ભૂરો હતો, તે ભૂરામાંથી કેવો પરિવર્તન થઈ જાય છે? આછો લીલો થઈ જાય છે। કેવો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આછો લીલો રંગ બની જાય છે। ત્યાર પછી આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કઈ પ્રક્રિયા થાય છે? વિસ્થાપન પ્રક્રિયા તો આપણે સમજીએ છીએ અત્યારે, પણ તેનું રાસાયણિક સમીકરણ શું છે તે સમજવાનું છે। આયન એટલે Fe, જેને લોખંડ કહીએ છીએ આપણે। કોપર સલ્ફેટ એટલે CuSO4 છે। CuSO4 અને આયન વચ્ચે પ્રક્રિયા થઈને આયને કોપરનું શું કરશે? વિસ્થાપન। એટલે કે આયન કોપર કરતા વધારે ક્રિયાશીલ ધાતુ છે। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વધારે ક્રિયાશીલ ધાતુ છે। એક બેન્ચીસ ઉપર ત્રણ વિદ્યાર્થી બેઠા હોય તો ત્રણ વિદ્યાર્થી ઊભા ન માંગતા હોય, પણ ત્રણ વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી નબળો હોય અને ચોથો વિદ્યાર્થી શક્તિશાળી હોય તો ઊભો કરી શકે કે ન કરી શકે? એટલે અહીં ગાડી વિજ્ઞાનના ભાષાની અંદર શક્તિશાળી એટલે શબ્દ કયો વપરાશે? ક્રિયાશીલ। એટલે કે આયન અને કોપરમાં વધારે ક્રિયાશીલ કોણ હશે? આયન હશે। એટલા માટે આયન એ કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે। એટલે કોપરને દૂર કરીને તેના સ્થાને કોણ બેસી જશે? આયન લાગી જાય છે। એટલે આપણને કોપર સલ્ફેટની જગ્યાએ દ્રાવણ કયું મળશે? આયન સલ્ફેટ મળે છે। અને છૂટું શું પડ્યું વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયા દરમિયાન કોપર છૂટું પડે છે। આ થયું રાસાયણિક પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા જે આપણે સમજીએ છીએ। આયનની ખીલીને કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા કયા પ્રકારની છે? આયનની ખીલીને કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાની છે। જે વિસ્થાપન પ્રક્રિયા પણ જોયું કે ઓછી ક્રિયાશીલ ધાતુનું વધુ ક્રિયાશીલ ધાતુ વડે વિસ્થાપન કરવાનું, એટલે કે દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણો 23મો આવે છે, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે। જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ અથવા તો ધાતુ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન દ્રાવણમાંથી દૂર કરે છે, જે આપણે જોયું અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બાબત કોપરને કોણ દૂર કરે છે? આયન દૂર કરે છે। એટલે આયન સલ્ફેટ મળે છે, એટલે કોપર શું થાય છે? છૂટું થાય છે। તો વધારે ક્રિયાશીલ તત્વ કયું કહેવાશે આપણી પાસે? આયન કહેવાશે। કોપર શું કહેવાશે? ઓછું ક્રિયાશીલ તત્વ કહેવાશે। એટલે કે આયન વડે કોપરનું શું થાય છે? વિસ્થાપન થાય છે। તેના સંયોજન દ્રાવણમાંથી દૂર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે। અહીં કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે। પહેલું ઉદાહરણ આપણે જોઈએ, ઝીંક છે અને સિલ્વર નાઇટ્રેટ છે। તો ઝીંક અને સિલ્વર નાઇટ્રેટમાં વધારે ક્રિયાશીલ કોણ આવશે? ઝીંક આવશે। તો ઝીંક એ ખરું તે સિલ્વરનું શું કરશે? વિસ્થાપન કરશે, એટલે કે સિલ્વર દૂર થઈને
બરાબર એની સ્થાને કોણ જોડાઈ જશે ઝીંક જોડાઈ જાય છે અને શું બને છે ઝીંક નાઇટ્રેટ બને છે અને સિલ્વર શું થાય છે છૂટું પડે છે જે ફરીથી આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ ઝીંક છે અને સિલ્વર નાઇટ્રેટ છે તો સિલ્વર નાઇટ્રેટમાંથી સિલ્વરનું ઝીંક વડે શું જોવા મળે છે વિસ્થાપન થાય છે એટલે કે ઝીંક દૂર થઈને તેના સ્થાને કોણ બેસી જશે ઝીંક બેસી જાય છે અને બને છે શું મિત્રાથી મિત્રો ઝીંક નાઇટ્રેટ બને છે અને સિલ્વર શું થાય છે છૂટું પડે છે ઊભું રાખજો